नमस्ते विद्यार्थी मित्रों, आज आप वर्गीकृत माहिती मध्यस्थनो अभ्यास करीशुं। धोरण 9 में अवर्गीकृत माहिती मध्यस्थ सीखी आया छे, तो प्रथम एनु पूर्वज्ञान याद कर लीए। अवर्गीकृत माहिती मध्यस्थ शोधवा सौ प्रथम अपने अवलोकनों ने चढ़ता के उतरता क्रम में गोठवता था। त्यारबाद अवलोकनों की संख्या जेने आपणे एन कहीए छीए, अयुग्म संख्या छे के युग्म संख्या ए प्रमाणे सूत्रनो उपयोग करता हता। जो अवलोकनों की संख्या एन ए अयुग्म संख्या एटले के एकी संख्या होय, 5, 7, 9 एवा अवलोकनों की संख्या होय, तो मध्यस्थ एम बराबर एन वत्ता 1/2 नुं अवलोकन आ सूत्रनो उपयोग करी अने आपणे मध्यस्थ गणता। जो अवलोकनों एन बराबर युग्म संख्या हो, बीकी संख्या हो, तो मध्यस्थ सूत्र हतुं एन भाग्या 2 नुं अवलोकन प्लस एन भाग्या 2 वत्ता 1 नुं अवलोकन अने भाग्या 2। तो एन अयुग्म छे कि युग्म ए प्रमाणे जेथी सूत्रनो उपयोग करी अने आपणे अवर्गीकृत माहितीनो मध्यस्थ गणता हता। हवे धोरण 10 आपणे वर्गीकृत माहितीनो मध्यस्थ एनो अभ्यास करवानो छे। तो वर्गीकृत माहितीना मध्यस्थनुं सूत्र छे एम बराबर एल प्लस एन भाग्या 2 ओछा सीएफ, आ एक જ સિમ્બોલ છે સીએફ, ભાગ્યા એફ ગુણ્યા એચ। એમાં જે તે સંકેત એનો અર્થ શું થાય છે આપણે દાખલો ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, છતાં એન એ શું છે, તો એન એ આવૃત્તિનો સરવાળો। મધ્યકના દાખલામાં આપણે એને સિગ્મા એફઆઈ કહેતા હતા, અહીંયા મધ્યસ્થમાં સિગ્મા એફઆઈની જગ્યાએ સંકેત છે એન, તો એન છે એ આવૃત્તિનો સરવાળો છે। એલ એ શું છે, તો એલ એ મધ્યસ્થ વર્ગની અધસીમા। હવે પ્રશ્ન એ થાય કે આ મધ્યસ્થ વર્ગ એટલે કયો વર્ગ, તો એ આપણે દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય। સીએફ એ શું છે, તો સીએફ એ આપણે જે મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ એ મધ્યસ્થ વર્ગની આગળના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ લેવાની છે। સંચયી આવૃત્તિ વિશે ધોરણ 9 આપણે ભણીને આવ્યા છીએ બરાબર, અને દાખલા ભણીશું એટલે તમને એ યાદ આવી જશે। એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અહીંયા સંચયી આવૃત્તિ છે અને અહીંયા આવૃત્તિ છે, ઉદાહરણ દ્વારા આપણે એ સમજીશું। અને એચ એ તો તમે જાણો છો, એચ બરાબર વર્ગ લંબાઈ। હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે એક ઉદાહરણ લઈએ બરાબર, તો તમારા પુસ્તકનું એક ઉદાહરણ, એના દ્વારા આપણે સૂત્રને સમજીએ। તો ગુણ આ રીતે ગુણ આપેલા છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100 બરાબર। એને અનુરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે આવૃત્તિ ગણીએ છીએ, તો 5, 3, 4, 3 જે તે વર્ગની આવૃત્તિ, 3, 4, 7 આ તમારા દાખલાની રકમ છે જે રકમમાં આપેલું હોય બરાબર। હવે આપણે રકમ લખ્યા પછી સૌથી પહેલું કામ, મધ્યકમાં આપણે સિગ્મા એફઆઈ લખતા હતા, જ્યારે અહીંયા લખીશું એન, તો એન એટલે આવૃત્તિનો સરવાળો, તો આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે। કરી લઈએ, 5 ને 3, 8 ને 4, 12 ને 3, 15 ને 3, 18 ને 4, 22 ને 9, 38 ને 7, 41 ને 8, 53। તો એન બરાબર 53 બરાબર। હવે મધ્યકમાં થોડું કોષ્ટક લાંબુ હતું, બહુલકમાં આપણે જોયું કશું જ નવું ઉમેરવાનું નહોતું, કોઠા ઉપરથી જ કિંમત મળતી હતી,
એમ મધ્યસ્થની અંદર માત્ર એક કોલમ તમારે નવું એડ કરવાનું છે અને એ છે સંચયી આવૃત્તિ બરાબર ત્રીજી લાઈન આપણે જાતે બનાવવાની છે સંચયી આવૃત્તિ અને બહુ સરળ છે સંચયી આવૃત્તિ તો સંચયી આવૃત્તિ પહેલા વર્ગની જે આવૃત્તિ છે એ લખી દો 5 બરાબર પછી આગળના વર્ગની 5 વત્તા 3 બરાબર 8 એટલે ઘણા અહીંયા 5 વત્તા 3 બરાબર 8 એવું લખતા હોય છે પહેલાં લખું છું પછી ન લખીએ તો પણ ચાલે સીધા તમે અહીંયા 8 લખી દો તો પણ ચાલે બરાબર 5 વત્તા 3 બરાબર 8 8 વત્તા 4 8 વત્તા 4 બરાબર 12 આ ભાગ લખવો જરૂરી નથી તમે સીધો 12 વત્તા 3 એટલે અહીંયા 15 15 વત્તા 3 એટલે 18 એમ સીધું પણ લખી શકો છો બરાબર શરૂઆતના 2-3 વર્ગનું સમજવા માટે લખીએ 12 વત્તા 3 બરાબર 15 તમને હવે ખ્યાલ આવી ગયો છે એટલે હવે હું આવું સરવાળો લખતી નથી 15 વત્તા 3 બરાબર 18 18 વત્તા 4 બરાબર 22 22 વત્તા 7 બરાબર 29 29 વત્તા 9 બરાબર 38 38 વત્તા 7 બરાબર 45 45 વત્તા 8 બરાબર 53 તો તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લે જે સરવાળો છે આવી જવાનો છે એટલે આ સરવાળો તમારે પહેલા ન કરવો હોય તો એ ચાલે સીધી સંચયી આવૃત્તિ કરી અને અહીંયા જે છેલ્લો અંક આવે એ તમારે અહીંયા મૂકી દેવાનો બરાબર તો બે વખત સરવાળો કરવાની જરૂર ન પડે અહીંયા છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ જે આવે એ અવલોકનોનો સરવાળો એ હોય એ આંકડો તમારે અહીંયા મૂકી દેવાનો બરાબર તો માત્ર સંચયી આવૃત્તિ ઉમેરવાની છે ફરીથી એક વખત રિપીટ કરી લઈએ પહેલા વર્ગની એની મૂકી દો 5 5 વત્તા 3 8 8 વત્તા 4 12 12 વત્તા 3 15 15 વત્તા 3 18 આ રીતે આગળના વર્ગની આવૃત્તિ અંદર ઉમેરતા જશો એટલે જે તે વર્ગની સંચયી આવૃત્તિ તમને મળશે બરાબર હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો પહેલા તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરવાનો તમે અહીંયા સૂત્રમાં જોઈ શકો છો n ભાગ્યા 2 તો n ભાગ્યા 2 નું અવલોકન સંચયી આવૃત્તિમાં n કેટલા છે 53 53 ભાગ્યા 2 53 ભાગ્યા 2 કરીશું એટલે કેટલા થશે 26.5 53 ભાગ્યા 2 એટલે 26.5 બરાબર 26/52 તો તમારે સંચયી આવૃત્તિમાં જોવાનું છે કે આ 26.5 કયા વર્ગની અંદર આવશે તો 26.5 આમાં નથી આની અંદર પણ નથી આવતા આમાં પણ નથી આમાંય નથી આ નહીં આ નહીં 29 એટલે આની અંદર 26.5 આવી જશે તો આ આપણો આ જે છે એ મધ્યસ્થ વર્ગ બન્યો બરાબર ફરીથી n ભાગ્યા 2 કરવાના એટલે 53 ભાગ્યા 2 એટલે 26.5 n ભાગ્યા 2 સંચયી આવૃત્તિમાં કયા વર્ગમાં આવે છે એ જોવાનું અહીંયા 26.5 છે તો જોતા જોતા 26.5 આની અંદર આવશે તો 26.5 આ ધરાવતો જે વર્ગ છે આપણો મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો આપણો બરાબર હવે મધ્ય L એ શું છે તો મધ્યસ્થ વર્ગની અધસીમા તો L ની કિંમત કેટલી થઈ 60 L બરાબર 60 બરાબર CF એ શું છે તો CF એ મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ બરાબર આગળના વર્ગની આ મધ્યસ્થ વર્ગ છે એની આગળનો વર્ગ અને એની સંચયી આવૃત્તિ છે 22 તો CF ની કિંમત 22 F એ શું છે તો F એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો આ આપણો મધ્યસ્થ વર્ગ અને એની આવૃત્તિ તમે જુઓ એક આવૃત્તિ સંચયી લેવાની છે બીજી આવૃત્તિ લેવાની છે તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 7 F બરાબર 7 બરાબર અને h બરાબર વર્ગલંબાઈ વર્ગલંબાઈ તો તમને ખ્યાલ જ છે અધસીમાની બાદબાકી લો કે ઉર્ધ્વસીમાની બાદબાકી લો h બરાબર 10 તો આપણી સૂત્રમાં જે કિંમતો જરૂરી છે એ બધી જ કિંમતો આપણે નક્કી કરી લીધી હવે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો l બરાબર 60 60 વત્તા n ભાગ્યા 2
एन भाग्या बे एटले हमें आपने भागाकार करेलो छे 26.5 ओछा सीएफ सीएफ एटले 22 भाग्या एफ एफ एटले 7 अने गुणे एच एच एटले 10 तो बराबर 7 वत्ता 26.5 ओछा 22 तो 4.5 थशे અને 4.5 એટલે 45 દશાંશ તો 4.5 ની જગ્યાએ હું 45 લખું છું આ 7 છેદમાં છે એટલે દીધા 45 લખાય એટલે 10 છેદમાં ઉગ્યા 4.5 એટલે 45 દશાંશ બરાબર આ કૌંસનો જવાબ છે અને ગુણ્યા 10 તો છે જ અહીં આપણે મતલબ કરી આ 10 નીકળી જશે હવે 45 ભાગ્યા 7 કરવાના રહ્યા બરાબર तो 45/7 तमने न भावे तो तमे भागाकार करी जवाब लखी सको जो 7/42 बराबर 3 વધશે 30 થશે એટલે 7/28 બરાબર 2 વધશે 20 થશે એટલે 7/14 તમારા પુસ્તકમાં 7/14 એક દશાંશ સુધીનો જવાબ આપેલો છે અહીંયા 5 કે 5 થી વધારે આવે તો અહીંયા એક ઉમેરવાનું છે પણ અહીંયા તો બે આવે છે એટલે તમે માત્ર 6.4 લખો તો પણ ચાલે અને બરાબર અને બે લખ્યા હોય તો પણ ચાલે બરાબર તો 66.4 એમ બરાબર 66.4 આ રીતે સૂત્ર પ્રમાણે કિંમતો નક્કી કરી અને સૂત્ર માત્ર સૂત્ર યાદ રાખો સૂત્ર જ અગત્યનું છે કોઠામાં માત્ર સંચય આવૃત્તિ તમારે મેળવવાની છે સ્વાધ્યાય 14.3 નો પ્રથમ દાખલો આપણે જોઈએ તો વીજ ગ્રાહકોનો માસિક વપરાશ આપેલો છે માસિક વપરાશ એકમમાં એના વર્ગો આ રીતે આપેલા છે 65 થી 85 થી 105 105 થી 125 125 થી 165 થી 165 થી 185 અને 185 થી 205 બરાબર ગ્રાહકોની સંખ્યા આવૃત્તિ તરીકે આપેલી છે 4, 5, 13 તો આ આપણી પહેલા દાખલાની રકમ છે હવે પહેલું કામ એન બરાબર સરવાળો કરવાનો હવે આ સરવાળો હાલ ન કરીએ તો એ ચાલે આપણે સંચય આવૃત્તિ કરીશું એટલે ઓટોમેટિક સરવાળો મળી જશે તો ત્રીજું કોલમ આપણે ઉમેરવાનું છે સંચય આવૃત્તિનું સંચય આવૃત્તિ પહેલા વર્ગની જે છે એની ઉપર 4 પછી સરવાળો લેવાનો આગળના વર્ગ સાથે 4 વત્તા 5 એટલે 9 9 વત્તા 13 એટલે 22 22 વત્તા 20 એટલે 42 42 વત્તા 14 એટલે 56 56 વત્તા 8 એટલે 64 અને 64 વત્તા 4 એટલે 68 બરાબર તો અહીંયા છેલ્લા વર્ગની જે સંચય આવૃત્તિ આવે એ જ અવલોકનોનો સરવાળો હોય એન બરાબર 68 તો આપણું મધ્યસ્થ માટેનું કોષ્ટક તૈયાર થઈ ગયું હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો કઈ રીતે તો અહીંયા એન જે આવે એને 2 વડે ભાગો 68/2 68/2 એટલે થશે 34 બરાબર 68/2 એટલે 34 34મું અવલોકન તમારે સંચય આવૃત્તિમાં જોવાનું 34 તેમાં આવે છે
આમાંથી ચોત્રીસ આની અંદર આવી જાય છે. બરાબર, તો આ થયો આપણો મધ્યસ્થ વર્ગ. બરાબર, અને આ મધ્યસ્થ વર્ગની જે અધસીમા છે એ એલ કહેવાય. હવે આપણે કિંમતો નક્કી કરીએ તો એલ બરાબર ફરીથી મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કર્યો, 68/2 એટલે 34. સંચયી આકૃતિમાં જોઈ લેવાનું 34 તેની અંદર આવશે તો આમાં આવી જશે, એટલે એ જે વર્ગ છે મધ્યસ્થ વર્ગ અને એની અધસીમા એટલે કે એલ બરાબર 125. સીએ જે મધ્યસ્થ વર્ગ નક્કી કરો એની ઉપરના વર્ગની સંચયી આકૃતિ, તો સીએ બરાબર 22. એફ જે મધ્યસ્થ વર્ગ નક્કી કરો એની આકૃતિ, અહીં સંચયી આકૃતિ લેવાની, અહીંયા આકૃતિ લેવાની, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. તો મધ્યસ્થ વર્ગની આકૃતિ એફ બરાબર 20 અને એચ બરાબર, તો એચ બરાબર તમે જોઈ શકો છો બાદબાકીમાં, તો એચ બરાબર છે. તો સૂત્રમાં જે કિંમતો જરૂરી છે એ આપણે નક્કી કરી દીધી. હવે સૂત્રની અંદર એ કિંમતો મૂકી દઈએ અને ગણતરી કરીએ. આટલો કોઠો બનાવો, સૂત્ર લખો અને એની અંદર કિંમત મૂકો. જનરલી આ 3 માર્ક્સના લાખો પૂછાતા હોય છે, ત્યાં સુધીનું કામ કરો જે બિલકુલ અઘરું નથી. 2 માર્ક્સ તમારા નક્કી થઈ જાય, કદાચ તમે આગળ ગણતરીમાં ભૂલ કરો તો 1 માર્ક્સ કપાય, પણ 2 માર્ક સુધીનું કામ એકદમ સરળ છે. તો એલ બરાબર એલની કિંમત 125 વત્તા એન ભાગ્યા 2 એટલે 34, 34 ઓછા સીએફ એટલે 22 ભાગ્યા એફ, એફ 20 અને ગુણ્યા એચ, એચ પણ 20. તો બરાબર 125 પ્લસ, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તો 20-20 નો ગુણાકાર કરવાનો છે એટલે 20-20 નો છેદ ઉડી જાય છે. 34 ઓછા 22 એટલે 12. એમ બરાબર 125 વત્તા 12 એટલે 137. બરાબર, તો એમ બરાબર જવાબ આવ્યો 137. બરાબર, તો તમે જોઈ શકો છો મધ્યસ્થના દાખલા ઘણા સરળ છે. હજી આપણે બિલકુલ આ જ પ્રકારનો જે દાખલો, થોડાક અલગ પ્રકારના પૂરતી આવૃત્તિના દાખલા પણ છે, એ આપણે આગળના ભાગમાં લઈશું. અત્યારે આપણે આવા સરળ દાખલા, તો દાખલા નંબર 5. બરાબર, પાંચ જોઈએ. બલ્બનું, વીજળીના ગોળાનું આયુષ્ય કલાકોમાં આપેલું છે. વીજળીના જે બલ્બ વાપરીએ એનું આયુષ્ય એની માહિતી આપેલી છે, 1500 થી 2000. અનુરૂપ ગોળાની સંખ્યા આવૃત્તિ તરીકે આ રીતે આપેલી છે. ગોળાની સંખ્યા બરાબર 54, 56, 60, 86. આ 60, 86, 84, 62, 68 અને 48 આ રીતની આવૃત્તિ ઉપર રકમમાં આપેલું છે 400 ગોળાનું, એટલે અવલોકનનો સરળ
सरवाळो 400 આવશે આપણે જોઈ લઈએ ચલો સંચયી આવૃત્તિ પહેલા વર્ગની 54 બરાબર 54 અરે 14 સોરી 14 56 બરાબર હવે આ મોટી સંખ્યાઓ છે ન ફાવે તો ન કામમાં સરવાળો કરી અને પછી જવાબ લખવાનો અને ફાવે તો સીધો કરી દેવાનો તો થશે 70 બરાબર 70 વત્તા 60 360 અને 352 વત્તા 48 એટલે થશે 400 આ સરવાળા ન ફાવે તો રકમમાં કરી અને તમારે લખવાના તો n બરાબર 400 અહીંયા n બરાબર 400 હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ તો n બરાબર 400 400 ભાગ્યા 2 એટલે 200 તો સંચયી આવૃત્તિમાં આપણે જોવાનું છે કે 200 નું અવલોકન કયા વર્ગમાં આવે બસો તમે જોઈ શકો છો આની અંદર આવી જશે અને આ આપણો મધ્યસ્થ વર્ગ છે બરાબર આ આપણો મધ્યસ્થ વર્ગ સંચયી આવૃત્તિમાં બસો નું અવલોકન આ વર્ગની અંદર છે એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ એલ બરાબર થયા 3000 સીએ મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ 130 એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 86 અને h h તમે જોઈ શકો છો બાદબાકી કરીને તો h બરાબર છે 500 હવે આ કિંમત આપણે મૂકી દઈએ સૂત્રની અંદર તો l બરાબર 3000 3000 વત્તા n ભાગ્યા 2 400 ભાગ્યા 2 200 3000 + 200 + 130 = 70 / 86 × 500 ઉપર નીચે બેનો છેદ ઉડાડી શકાય એવું છે